આજે આપણે બનાવીશું વેજ ક્રિસ્પીની રેસીપી તમે ચિકન ક્રિસ્પી અને પનીર ચીલી તો ઘણી વખત ખાધી હશે પણ આજે હું તમને વેજ ક્રિસ્પી બનાવતા શીખવીશ તો ચાલો શરૂ કરીએ કેમ છો મિત્રો હું છું મુક્તારુસેન અને સ્વાગત છે તમારું મુખ્તારુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર વેજ ક્રિસ્પી બનાવવા માટે આપણે સૌથી પહેલાં જોઈશે અમુક શાકભાજી શાકભાજીની અંદર મેં એક શિમળા મરચું એક બટાકુ અડધું ગાજર અને થોડુંક ફુલાવા લીધું છે હવે આ શાકભાજીને પાણી વડે આપણે બરાબર ધોઈ લેવાની છે હવે આ ગાજરના ઉપરના ડીંટા નીકાળી લેવાના અને ગાજરની છાલ નીકાળી લેવાની ગાજર પછી બટાકાની ઉપરથી પણ છાલ નીકાળી લઈશું હવે ગાજરના આ રીતે મોટા ટુકડા કરી લેવાના त्यार पछी फुलावरना पण नाना तुकडा करी लईशु फुलावर पछी बटाकाना पण आपणे नाना तुकडा करी लेवाना हवे शिमला मरचाना पण आ रीते तमारे टुकड़ा करी लेवाना करी लिदा अंदर ना बीज निवाना बीज निकाळी लिहास शिमला मरचांना पण आता टुकडा लेवाना. હવે આ રીતનો એક ઊંડો મોટો થાળ લેવાનો અને આ થાળની અંદર ત્રણ ચમચી જેટલો મેદાનો લોટ નાખી દઈશું ત્યાર પછી બે ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશું જો તમે કોર્નફ્લોર એટલે ખબર ના પડતી હોય તો કોર્નફ્લોરને આરા લોટ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો સફેદ કસ્ટર્ડ પણ કહેવામાં આવે છે કોર્નફ્લોર નાખ્યા પછી અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું મીઠું ઉમેર્યા પછી એક ચોથાઈ ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખી દઈશું એક ચોથાઈ ચમચી એટલે એક ચમચીનો ચોથો ભાગ થાય હવે આની અંદર પાણી નાખીને સરસ એવું મિશ્રણ તૈયાર કરી લેવાનું આ રીતે તમારે સરસ મિશ્રણ બની જાય ત્યાર પછી આની અંદર બધી શાકભાજી ઉમેરી દઈશું હવે આ શાકભાજીને બરાબર મિશ્રણ સાથે મિક્સ કરી લઈશું હવે આપણે વેજ ક્રિસ્પીનો તડકો લગાવવા માટે આપણે અમુક શાકભાજી જોઈશે તો તે માટે મેં શાકભાજીની અંદર એક ચમચી જેટલું ઝીણું સમારેલું આદું લીધું છે ત્યાર પછી એક ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ લઈશું લસણ પછી એક લીલા મરચાને આ રીતે તમારે ઝીણું સમારીને લઈ લેવાનું લીલા મરચાં પછી અડધા કપ જેટલી લીલી ડુંગળી લીધી છે અને ત્યાર પછી લીલી ડુંગળીનો સફેદ ભાગ પણ લઈ લીધો છે હવે આ મેં એક નાની ડુંગળીને સમારીને લઈ લીધી છે હવે આપણે આ શાકભાજીને ફ્રાય કરવાની છે તો તેલ બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી આની અંદર બધી શાકભાજી તળવા માટે આપણે ઉમેરી દેવાની આ રીતે ઝાડા વડે ફેરવી ફેરવીને ફ્રાય કરવાની જેથી બધી બાજુથી સરસ ફ્રાય થઈ જાય અને સરસ એવી ચડી પણ જાય બધું બરાબર ફ્રાય થઈ જાય ત્યાર પછી આપણે આની અંદરથી નીકાળી લઈશું હવે કડાઈ લઈશું અને આ કડાઈની અંદર બે ચમચા તેલ તેલ નાખી બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી આની અંદર આપણે ઝીણું સમારેલું આદુ અને લસણ નાખી દઈશું હવે આ આદુ અને લસણને ત્રીસ થી ચાલીસ સેકન્ડ સુધી ચડવવાનું છે ચાલીસ સેકન્ડ જેવું થઈ જાય ત્યાર પછી આની અંદર આપણે લીલા મરચાં ઉમેરી દઈશું લીલા મરચાં નાખ્યા પછી તરત જ લીલી ડુંગળીનો સફેદ ભાગ નાખવાનો અને સાથે સાથે બીજી આપણે જે ડુંગળીને ઝીણી સામાન્ય રાખેલી હતી તે પણ આપણે ઉમેરી દઈશું હવે આ બધાને એક મિનિટ સુધી આપણે ચડવવાનું છે ડુંગળી પછી બે ચમચી જેટલો સેજવાન સોસ નાખી દઈશું અને ગેસને એકદમ ધીમો કરી લેવાનો સેજવાન સોસ નાખ્યા પછી બે ચમચી જેટલો ટામેટા સોસ નાખી દઈશું ટામેટા સોસ પછી એક ચમચી જેટલો રેડ ચીલી સોસ નાખીશું ત્યાર પછી એક ચમચી જેટલું વિનેગર નાખી દેવાનું વિનેગર પછી એક ચમચી જેટલો સોયા સોસ નાખી દેવાનો હવે આ સોયા સોસનો ટેસ્ટ એકદમ લાઇટ કરવા માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ નાખી દઈશું ખાંડ ઉમેર્યા પછી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું મીઠું નાખ્યા પછી બે ચમચી જેટલો સફેદ મરીનો પાવડર નાખી દઈશું જો તમારી પાસે સફેદ મરીનો પાવડર ના હોય તો કાળા મરીનો પાવડર પણ નાખી શકો છો હવે આ બધા સોસને બરાબર મેળવી લેવાના સોસને બરાબર મેળવ્યા પછી આપણે જે ફ્રાય કરેલી શાકભાજી રાખેલી હતી તે બધી ઉમેરી દઈશું હવે આ બધાને બરાબર મિક્સ કરીને એકથી બે મિનિટ સુધી સ્ટર કરવાનું એટલે કે બરાબર મિક્સ કરવાનું બે મિનિટ પછી ગેસને બંધ કરી લેવાનું અને લીલી ડુંગળી આપણે જે રાખેલી હતી તે નાખી દઈશું હવે આ ગરમાગરમ ટેસ્ટથી ભરપૂર વેજ ક્રિસ્પીને સર્વ કરીશું હવે તમે પણ તમારા ઘરે આ સ્વાદિષ્ટ વેજ ક્રિસ્પીની રેસીપી બનાવીને ટેસ્ટ કરજો અને ત્યાર પછી જ મને કોમેન્ટમાં લખજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે